हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, हैव अ नाइस डे एंड टेक केयर ऑफ यू। तो स्टूडेंट्स, आज आपने स्टडी करवाना छे धोरण 10 માં ભૌતિક વિજ્ઞાન ની અંદર ચેપ્ટર નંબર 10। સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ વિડિયોમાં ક્વેશ્ચન નંબર 27 સુધી જોયું હતું, આજે આપણે આ વિડિયોમાં ક્વેશ્ચન નંબર 28 થી સ્ટાર્ટ કરવાના છે। તો ચલો સ્ટુડન્ટ્સ, જોઈએ ક્વેશ્ચન નંબર 28 શું છે। क्वेश्चन नंबर 28 છે કે ગોળીય દિશા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજાવો। શું છે? ગોળીય દિશા વડે થતું જે પરાવર્તન છે એના માટે કઈ સંજ્ઞા પ્રણાલી? તો નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી સમજાવવાનું છે। હવે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી વિશે સમજાવતા આ ક્વેશ્ચન આન્સર આપણે સમજતા પહેલા કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી શું હોય છે તે આપણે જોઈએ। સ્ટુડન્ટ, તમે ગણિતમાં ભણી ગયા છો, ઓકે। કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી આ પ્રમાણે હોય છે, ધન, ઓકે, તેવું તમે ગણિતમાં ભણી ગયા છો। આને તમે એક્સ અક્ષ કહેતા હતા સ્ટુડન્ટ, અને આને તમે એક્સ અક્ષ, ઉપર જે આપ્યું છે તેને વાય અક્ષ કહેતા હતા, અને નીચે એને વાય ડેશ અક્ષ કહેતા હતા, અને વચ્ચે જે સેન્ટરમાં છે એને ઉગમ બિંદુ 0 0, ઓકે। આ જમણી બાજુ બધી ધન સંખ્યા આવતી અને ડાબી બાજુ બધી ઋણ સંજ્ઞા, ઓકે। ઉપરની તરફ બધી ધન સંખ્યા અને નીચેની તરફ બધી ઋણ સંખ્યા, અને તમે એ પણ કહેતા હતા, અને તમે પ્રથમ ચરણ કહેતા હતા સ્ટુડન્ટ્સ, અને તમે દ્વિતીય ચરણ, અને તમે તૃતીય ચરણ, અને અમે તને ચતુર્થ ચરણ કહેતા હતા, ઓકે સ્ટુડન્ટ્સ। પ્રથમ ચરણના યામ તમે આ પ્રમાણે આપતા, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, તો પ્લસ પ્લસ કહેતા હતા પ્રથમ ચરણના યામ, અહીંયા કર માઇનસ અને પ્લસ, અહીંયા કર માઇનસ અને માઇનસ, જ્યારે અહીંયા કર પ્લસ માઇનસ। આ પ્રમાણે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી તમે ગણિતમાં ભણી ગયા છો, ઓકે, ડન। આવું થોડું ઘણું આપણે અહીંયા કર ઉપયોગ કરવાના છે, ઓકે। ચલો શું છે જોઈએ આપણે, કે ગોળીય દિશા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી નીચે મુજબ છે। શું છે? ગોળીય દિશા વડે થતું પરાવર્તન માટેની જે નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી છે એ શું છે? નીચે મુજબ છે। તો તમે જોઈ શકો છો, આ પહેલા તો ગોળીય દિશો ડ્રો કરી દેવામાં આવ્યો છે, ઓકે, ડન। આ મુખ્ય અક્ષ તમને દેખાય છે, યસ, આ અરીસાનું ધ્રુવ પી છે, ડન। હવે શું છે? જમણી તરફનું અંતર હંમેશા ધન હોય છે અને ડાબી તરફનું અંતર હંમેશા ઋણ હોય છે। તમે આને ઉગમ બિંદુ સમજો તો પણ વાંધો નહીં। અહીંયા આગળ મુખ્ય અક્ષ પર વસ્તુ એવી મૂકવામાં આવેલી છે, આ વસ્તુનું પ્રતિબિંબ એટલે કે વસ્તુ જે જગ્યાએ આપાત થાય છે એ આપાત પ્રકાશની દિશા દર્શાવવામાં આવી છે, ધન, ઓકે। અને વસ્તુનું પ્રતિબિંબ એ બી, એ ડેશ બી ડેશ એ તમને નીચેની તરફ જોવા મળે છે, ધન, અને નીચેની તરફ હંમેશા ઊંચાઈ ઋણ લેવામાં આવે છે અને ઉપરની તરફ ઊંચાઈ હંમેશા ધન લેવામાં આવે છે। આને તમે વાય અક્ષ અને આને વાય ડેશ અક્ષ સમજો તો પણ વાંધો નહીં આવે, ઓકે, આ પ્રમાણે સેટ કર્યું છે। જમણી તરફનું અંતર ડન લેવામાં આવે છે, ઓકે, ડન, અને એમ અને એન એ તમારું દર્પણ મુખ છે, આ એક્સ અક્ષ અને આ એક્સ અક્ષ, ઓકે। શું છે? તો આકૃતિ 10.26 માં દર્શાવ્યા પ્રમાણે નવી કાર્ટેશિયન યામ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ પીને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવ્યા છે। અરીસાના ધ્રુવ ઉગમ બિંદુ તરીકે લેવામાં આવ્યું છે, પીને, કોને? અરીસાના ધ્રુવ ઉગમ બિંદુ, અરીસાના ધ્રુવ પીને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે। અરીસાના મુખ્ય અક્ષને યામ પદ્ધતિના એક્સ અક્ષ તરીકે લેવામાં આવે છે। અરીસાનો જે મુખ્ય અક્ષ છે, ઓકે, એ મુખ્ય અક્ષને યામ પદ્ધતિના એક્સ અક્ષ એટલે કે એક્સ ડેશ અને એક્સ તરીકે લેવામાં આવે છે, અને અરીસાના ધ્રુવ પી આગળ મુખ્ય અક્ષને દોરેલા લંબને વાય અક્ષ તરીકે લેવામાં આવે છે। અરીસાનું જે ધ્રુવ પી છે અહીં આગળ જે મુખ્ય અક્ષ છે એને દોરેલો જે લંબ એને વાય અક્ષ તરીકે લેવામાં આવે છે। તો પહેલું શું છે? આમાંથી આ જે આકૃતિ તમે જે ડ્રો કરી ગોળીય દિશા માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, એના પરથી તમે કઈ માહિતી પ્રાપ્ત કરી શકો છો તે જોઈએ। તો વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે, અરીસો આર્યો અને એની ડાબી બાજુ આ તરફ, ને ત્યાં શું રાખવામાં આવે છે? વસ્તુ રાખવામાં આવે છે, એટલે કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે। વસ્તુ પરથી આવતો પ્રકાશ હંમેશા અરીસા પરથી ક્યાંથી? તો ડાબી બાજુએ આપાત થાય છે, ક્યાંથી? ડાબી બાજુથી પ્રકાશ જમણી તરફ આપાત થાય છે। બીજું છે, બધા જ અંતરો અરીસાના ધ્રુવ પી થી મુખ્ય અક્ષને સમાંતર રાખવામાં આવે છે। જેટલા પણ અંતરો છે બધા જ અંતરો અરીસાના ધ્રુવ પી થી
मुख्य अक्ष ने शुं छे समांतर राखवामां आवे छे। उगम बिंदु ध्रुव पी थी जमनी बाजू एक्स अक्ष की दिशा में मापेल बधा ज अंतरो धन हो उगम बिंदु थी डाबी तरफ राखेला बधा ज अंतरो ऋण लेवामां आवे छे। नेक्स्ट मुख्य अक्ष ने लंब रूपे ऊपर की तरफ ले प्लस वाय एक्स की दिशा में ऊंचाई धन लेवामां आवे छे अने मुख्य अक्ष ने लंब रूपे नीचे की तरफ ओके एटले के आ धन तो नीचे की तरफ की ऊंचाई एटले के वाय अक्ष की ऊंचाई वाय डेस अक्ष की ऊंचाई हमेशा ऋण लेवामां आवे छे। ओके स्टूडेंट्स तो आ हती आपनी कार्टेशियन संघ प्रणाली क्वेश्चन नंबर 28। चलो હવે આપણે શું છે હવે અહીંયા આગળ આને રિલેટેડ ફોર્મ્યુલા સેટઅપ કરેલા છે તે જોઈએ। નવી કાર્ટિજિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર અંતર્ગોળ અને બહિર્ગોળ અડીસા માટેના અંતરો આપણે રજૂ કરવાના છે। સાના તો અંતર્ગોળ અડીસા માટે અને બહિર્ગોળ અડીસા માટેના અંતરો આપણે રજૂ કરવાના છે। તો ધ્રુવ પી ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે। ધ્રુવ પી છે એને સાના તરીકે લેવામાં આવે છે ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે। આ તમારી વસ્તુ એ બી અને આ વસ્તુનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ આ તમારી મુખ્ય કેન્દ્ર એફ અને આ તમારું વક્રતા કેન્દ્ર સી આ એમ અને એન એ તમારું દર્પણ મુખ છે। તો અડીસાના ધ્રુવ પી ની સાપેક્ષે અંતરો માપતા તે નીચે મુજબ મળશે। અડીસાનું ધ્રુવ પી ની સાપેક્ષે અંતરો માપતા તે આપણને અંતરો નીચે મુજબ મળશે। પહેલું અડીસાની કેન્દ્ર લંબાઈ એટલે કે પી થી એફ વચ્ચેનું અંતર એટલે શું થશે એફ ઓકે જે નીચેની તરફ છે બરાબર એટલે શું આવશે માઇનસ એફ આવશે। કેમ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે તે શું આવશે માઇનસ આવશે। બીજું છે અડીસાની વક્રતા કેન્દ્ર વક્રતા ત્રિજ્યા પી અને સી વચ્ચેનું અંતર પી અને સી વચ્ચેનું અંતર શું લેવામાં આવે છે આ લેવામાં આવે છે પણ એ કેમ માઇનસ લેવામાં આવે છે તો એ જ કારણ છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તે અંતર આપ્યું છે એટલા માટે। હવે વસ્તુ અંતર પી બી એટલે કે પી અને બી એ શું છે વસ્તુ અંતર છે ક્યાંથી ધ્રુવ પી થી અહીંયા સુધીનું વસ્તુ અંતર શું રહેવામાં આવે છે પી બી માઇનસ યુ રહેવામાં આવે છે કેમ કે આપઘાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે ધન એટલે કે તમારે અહીંયા પી થી બી વચ્ચેનું અંતર શું રહેવામાં આવે છે માઇનસ યુ રહેવામાં આવે છે। પછી પ્રતિબિંબ અંતર પી બી ડેશ એટલે કે પી અને બી ડેશ આ પ્રતિબિંબ અંતર થયું તમારે એ શું રહેવામાં આવે છે એ પણ માઇનસ વી રહેવામાં આવે છે કેમ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે। તમારી વસ્તુની ઊંચાઈ એ બી એ ઉપરની તરફ છે વાય અક્ષની દિશામાં છે એટલે કે એને પ્લસ એચ રહેવામાં આવે છે ઊંચાઈને ઓકે અને પ્રતિબિંબની ઊંચાઈ એ ડેશ બી ડેશ એટલે વાય ડેશ અક્ષની દિશામાં છે એટલે મુખ્ય અક્ષની નીચેની તરફ દિશામાં છે એટલે કે આ જે પ્રતિબિંબની ઊંચાઈ છે એ માઇનસ એચ રહેવામાં આવે છે માઇનસ એચ ડેશ રહેવામાં આવે છે। ડન સ્ટુડન્ટ્સ તો આ જે ફોર્મ્યુલા છે પીસી ઇક્વલ્સ ટુ માઇનસ આર પીએફ ઇક્વલ્સ ટુ માઇનસ એફ પીબી ઇક્વલ્સ ટુ માઇનસ યુ પીબી ડેશ ઇક્વલ્સ ટુ માઇનસ વી એબી ઇક્વલ્સ ટુ પ્લસ એચ એ ડેશ બી ડેશ ઇક્વલ્સ ટુ માઇનસ એચ ડેશ એ તમને આગળ અડીસાનું સૂત્ર સાબિત કરવામાં ઘણા કામ લાગશે। ઓકે ચલો સ્ટુડન્ટ્સ તો હવે આપણે આગળ જોઈએ છે આ આપણે જોયું અંતર્ગોળ અડીસા માટે જોયું શાના માટે જોયું સ્ટુડન્ટ્સ અંતર્ગોળ અડીસા માટે બહિર્ગોળ અડીસામાં શું હોય છે તે જોઈએ। તો બહિર્ગોળ અડીસા માટે તમે આ પહેલાં તો બહિર્ગોળ અડીસો ડ્રો કરી દેવો વસ્તુ એ બી આપી છે અને એનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ અડીસાની પાછળના ભાગમાં રચાય છે આ એફ એ તમારું મુખ્ય કેન્દ્ર અને સી એ તમારી વક્રતા મુખ્ય એટલે કે વક્રતા કેન્દ્ર છે। અડીસાના ધ્રુવ પીની સાપેક્ષમાં અંતરો માપતા તે નીચે મુજબ મળશે। કેન્દ્ર લંબાઈ પી એફ પી થી એફ કેટલી મળશે તમને પ્લસ એફ શા માટે પ્લસ એફ તો તમે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી યાદ કરો સ્ટુડન્ટ્સ જમણી બાજુ બધા અંતર કેવા આવે છે તો જમણી બાજુ બધા અંતર ધન લેવામાં આવે છે એટલે કેન્દ્ર લંબાઈ પી એફ બરાબર પ્લસ એફ થયું એટલે કે આપાત કિરણની દિશા છે ને એટલા માટે। બીજું છે વક્રતા ત્રિજ્યા પીસી બરાબર જો પી થી સીનું અંતર શું થયું અહીંયા આગળ પ્લસ આર લેવામાં આવશે ઓકે શા માટે કેમ કે જમણી બાજુ બધા અંતર ધન લેવામાં આવે છે આપાત કિરણની દિશામાં છે એટલા માટે।
वस्तु अंतर पी बी माइनस यू, वस्तु अंतर पी बी आ पी टी बी ए आपात किरण की विरुद्ध दिशा में है एटले वस्तु अंतर पी बी माइनस यू रहेवामां आवशे, सूर्यमां आवशे माइनस यू। ओके पची कहू छे प्रतिबिंब अंतर पी बी डेस बराबर प्लस वी, तमारू ध्रुव अहीं पी छे अने आ बी डेस बराबर, ए पी बी डेस ए शुं थयुं तमारे प्रतिबिंब अंतर थयुं, ए आपातकिरणनी दिशामां होवाथी तेनुं अंतर प्लस वी रहेवामां आवशे। वस्तुनी ऊंचाई ए बी बराबर प्लस एच छे, ओके वस्तुनी ऊंचाई ए बी बराबर प्लस एच, ए ऊपरनी तरफ दिशा दर्शावे छे ने एटले वाय अक्ष थयुं, एटले वाय अक्ष पर बधा अंतरो धन लेवामां आवे छे, बधा ज मूल्य धन लेवामां आवे छे। प्रतिबिंबनी ऊंचाई ए डेस बी डेस बराबर प्लस एच डेस हशे, प्रतिबिंब पण हमेशा शुं छे अहींया जुओ भयगोल दिशामां प्रतिबिंब हमेशा चट्टू देखाय सीधो देखाय बराबर ना, एटले ऊपरनी तरफ छे वाय एक्स नी दिशामां छे वाय अक्ष नी दिशामां એટલે એ ડેશ બી ડેશ એટલે કે તેનું હા જે ઊંચાઈ છે એ પ્લસ એચ ડેશ લેવામાં આવશે। ઓકે સ્ટુડન્ટ્સ ચલો હવે ક્વેશ્ચન નંબર 29 શું છે તે આપણે જોઈએ। અરીસાનું સૂત્ર લખો, તેને ગાણિતિક સ્વરૂપમાં લખવાનું છે। અરીસાનું સૂત્ર તમારે કયા સ્વરૂપમાં લખવાનું છે? ગાણિતિક સ્વરૂપમાં લખવાનું છે। તો વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને અરીસાની કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે। સાનું સૂત્ર કહે છે? અરીસાનું સૂત્ર કહે છે। શું છે? ચલો ફરીથી જોઉં છું, વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને અરીસાની જે કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવામાં આવે છે? અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે। અરીસાના સૂત્રનું ગાણિતિક સ્વરૂપ નીચે મુજબ છે। શું છે? અરીસાનું જે સૂત્ર છે તેનું ગાણિતિક સ્વરૂપ આપણે નીચે મુજબ આપી દીધું છે। તો વન બાય વી પ્લસ વન બાય યુ ઇક્વલ્સ ટુ વન બાય એફ, એ આપનું શું છે? અરીસાનું સૂત્ર છે। શું છે? વન બાય વી પ્લસ વન બાય યુ ઇક્વલ્સ ટુ વન બાય એફ, જ્યાં યુ બરાબર તમારે વસ્તુ અંતર દર્શાવે છે, વી બરાબર તમારું પ્રતિબિંબ અંતર દર્શાવે છે અને એફ એ તમારે અરીસાની કેન્દ્ર લંબાઈ દર્શાવે છે। હવે નોટ છે, શું છે જોઈએ। અરીસાનું સૂત્ર દરેક અરીસા અને વસ્તુના બધા સ્થાનો માટે સાચું છે, એટલે દરેક અરીસા માટે પણ આ સૂત્ર સાચું છે અને દરેક સ્થાન માટે પણ આ સૂત્ર સાચું છે। બીજું, અરીસાના દાખલાના ઉકેલ માટે, કોયડા એટલે કે દાખલા માટે ઉકેલ માટે અરીસાના સૂત્રમાં યુ વી એફ અને આરની કિંમતો નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ મૂકવાની હોય છે, એટલે કે જ્યારે તમને એક્ઝામ્પલ પૂછાય બરાબર અરીસાના સૂત્રને લખતા ત્યારે એમાં યુ વી એફ અને આરની જે તમે કિંમતો મૂકો છો એ કિંમતો નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે જ મૂકવાની છે। ઓકે સ્ટુડન્ટ્સ ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, અરીસા વડે મળતી મોટવાની વિશે નોંધ લખો। શું લખો? અરીસા વડે મળતી મોટવાની। તો ગોળીય અરીસા વડે મળતી મોટવાની એ વસ્તુનું પ્રતિબિંબ એ વસ્તુના કદની સાપેક્ષે કેટલા ગણું વિવર્ધિત છે તેનો સંબંધ આપે છે। ગોળીય અરીસા વડે મળતી મોટવાની, સાના વડે? તો ગોળીય અરીસા વડે મળતી મોટવાની એ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના કદની સાપેક્ષમાં, કોના સાપેક્ષમાં? તો વસ્તુનું જે કદ છે એની સાપેક્ષમાં વસ્તુનું પ્રતિબિંબ કેટલા ગણું વિવર્તિત છે તેનો સંબંધ આપે છે। પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુના ઊંચાઈના ગુણોત્તરને મોટવાની કહેવામાં આવે છે। મોટવાની કોને કહેવાય? તો જે પ્રતિબિંબની ઊંચાઈ છે અને વસ્તુની ઊંચાઈ એના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? મોટવાની કહેવામાં આવે છે। ગુણોત્તર એટલે કે અંશ અને છેદના પ્રમાણમાં, ઓકે તેને ગુણોત્તર કહેવામાં આવે છે। ફરીથી રિપીટ કરું કે મોટવાની કોને કહેવાય? તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો જે ગુણોત્તર છે તેને મોટવાની કહેવામાં આવે છે। મોટવાનીને એમ વડે દર્શાવવામાં આવે છે, તેને ઇંગ્લિશમાં મેગ્નિફિકેશન્સ કહેવાય, એટલે એને સંકેતમાં એમ વડે દર્શાવવામાં આવે છે। જો વસ્તુની ઊંચાઈ h હોય, સાની? વસ્તુની ઊંચાઈ h હોય અને પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હોય, પ્રતિબિંબની ઊંચાઈ શું હોય? h ડેશ હોય, તો ગોળીય અરીસાની મોટવાની નીચેના સૂત્રથી મળે। સાની? ગોળીય અરીસાની મોટવાની નીચેના સૂત્રથી પ્રાપ્ત થાય, એટલે મોટવાની m બરાબર શું થશે? પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ ના છેદમાં વસ્તુની ઊંચાઈ h, ઓકે તો મોટવાની m બરાબર શું થશે? પ્રતિબિંબની ઊંચાઈ શું? એચ ડેશ અને છેદમાં વસ્તુની ઊંચાઈ h, જે એકબીજાનું શું છે? ગુણોત્તર પ્રમાણ દર્શાવે છે। વળી મોટવાની m એ વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે સંબંધ ધરાવે છે। મોટવાની એ કોની સાથે સંબંધ ધરાવે છે?
तो वस्तु अंतर u साथे अने साथे साथे प्रतिबिंब अंतर v साथे पण संबंध धरावे छे जे नीचे मुजब छे એટલે મૂકવાની m બરાબર થશે માઈનસ v ના છેદમાં u શું થશે માઈનસ v ના છેદમાં u ઓકે સ્કેમ માઈનસ v તો પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ શું આપી દીધી છે માઈનસ આપી દીધી છે પ્રતિબિંબની ઊંચાઈ માઈનસ છે બરાબર ને એટલે માઈનસ અને વસ્તુની ઊંચાઈ h ધન છે એટલે માઈનસ v ના છેદમાં h એટલે કે માઈનસ v ના છેદમાં u થયો એટલે કે મૂકવાની m બરાબર માઈનસ v ના છેદમાં u ઓકે જે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે સંબંધ ધરાવે છે નેક્સ્ટ સ્ટુડન્ટ્સ સામાન્ય રીતે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવતી હોવાથી વસ્તુની ઊંચાઈ h ઉપરની તરફમાં આપવામાં આવે છે તેટલું તેનું મૂલ્ય ધન લેવામાં આવે છે નોર્મલી એટલે કે સામાન્ય રીતે મુખ્ય અક્ષની ઉપર શું રાખવામાં આવે છે વસ્તુ રાખવામાં આવે છે અને મુખ્ય અક્ષની ઉપર વસ્તુ રાખવામાં આવતી હોવાથી જે વસ્તુની ઊંચાઈ છે એ h ઉપરની તરફમાં આપવામાં આવે છે એટલે કે તેનું મૂલ્ય ધન લેવામાં આવે છે આભાસી પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ ધન જ્યારે વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ માટે h ડેશ ઋણ લેવામાં આવે છે એટલે આભાસી પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ એટલે કે અંડરગોલ અરીસામાં તમને કયું પ્રતિબિંબ મળે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે એટલે કે એની ઊંચાઈ h ડેશ ઋણ લેવામાં આવે જ્યારે બહિર્ગોલ અરીસામાં તમને આભાસી પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ એટલે કે ઋણ મળે એટલે કે ધન મળે છે એટલે કે તમને આભાસી પ્રતિબિંબ એટલે કે તમને પ્રતિબિંબ દેખાતું હશે એવો આભાસ થાય સામાં બહિર્ગોલ અરીસામાં તેથી તેની ઊંચાઈ h ડેશ લેવામાં આવે છે ઓકે એ ધન લેવામાં આવે છે જ્યારે અહીંયા આગળ h ડેશ ઋણ લેવામાં આવે છે સામાં વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ મોટવાનીના મૂલ્યમાં ઋણ ચિહ્ન એ પ્રતિબિંબ વાસ્તવિક છે તેમ સૂચવે છે મોટવાનીના મૂલ્યમાં જે ઋણ ચિહ્ન હતું ને માઇનસ વી બાય જેમાં જે માઇનસ ચિહ્ન શું દર્શાવે છે એ માઇનસ ચિહ્ન તમને દર્શાવે છે કે પ્રતિબિંબ શું છે વાસ્તવિક છે મોટવાનીના મૂલ્યમાં ધન ચિહ્ન એ પ્રતિબિંબ આભાસી છે તેમ સૂચવે છે માની લો કે મોટવાનીના જે મૂલ્ય છે એમાં જે ધન ચિહ્ન તમને શું દર્શાવે કે તમારું જે પ્રતિબિંબ છે એ કેવું છે આભાસી છે તેમ સૂચવે છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 31 શું છે ચાલો તે આપણે જોઈએ અંડરગોલ અરીસાના કિસ્સામાં મોટવાની સૂત્ર એમ બરાબર માઇનસ વી બાય યુ મેળવવાનું છે સાના તો અંડરગોલ અરીસાના કિસ્સામાં મોટવાનીનું સૂત્ર તમારે એમ ઇક્વલ્સ ટુ માઇનસ વી બાય યુ મેળવો શું મેળવવાનું છે માઇનસ વી બાય યુ મેળવવાનું છે એટલે કે આ સૂત્ર તમારે સાબિત કરીને બતાવવાનું છે પ્રાપ્ત કરવાનું છે તો આપણે જાણીએ છીએ કે મોટવાની એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ અને છેદમાં વસ્તુની ઊંચાઈ h છે ઓકે ડન આપણને આપી દીધું છે 10.7 સમીકરણ આપણે અહીંયા આગળ અંડરગોલ અરીસો ડ્રો કરીને આપ્યો છે ઓકે ડન અંડરગોલ અરીસાનો ડ્રો p m અને n એ તમારું દર્પણ મુખ કહેવાય છે એ બી એ તમારી વસ્તુ છે એ ડેશ બી ડેશ એ વસ્તુનું પ્રતિબિંબ છે સી એ વક્રતા કેન્દ્ર છે એફ એ તમારું મુખ્ય કેન્દ્ર છે ઓકે અને એચ ડેશ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને એચ એ વસ્તુની ઊંચાઈ આપી દીધી છે ડન તો આકૃતિ 10.29 વસ્તુ એ બીનું અંતર્ગોળ હિસાબે મળતું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ દર્શાવ્યું છે આકૃતિ 10.29 શું દર્શાવ્યું છે વસ્તુ એ બીનું જે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ છે એ ડેશ બી ડેશ તમને દર્શાવવામાં આવ્યું છે આકૃતિમાં કાટકોણ ત્રિકોણો ઓકે તમે આકૃતિમાં જોઈ શકો છો કયા કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણ એ ડેશ બી ડેશ પી અને એ પી એ બી પી સમરૂપ ત્રિકોણો છે ઓકે તો અલગથી મેં ત્રિકોણ ડ્રો કરીને સમજાવું તો આ પ્રમાણે કંઈક થાય છે જોઈ શકો છો આ ઉપરનો ત્રિકોણ છે એ બી અને પી ધન ચલો હવે નીચેનો ત્રિકોણ ડ્રો કરીને સમજાવું તો આ પ્રમાણે કંઈક જોવા મળશે તમને એ ડેશ બી ડેશ અને પી ઓકે સ્ટુડન્ટ્સ ક્યારે આવી ગયો તો અહીંયા કંઈક કાટકોણ ત્રિકોણ એ ડેશ બી ડેશ પી એ ડેશ બી ડેશ પી અને ત્રિકોણ એ બી પી એ બી પી એ શું છે સમરૂપ ત્રિકોણો છે એટલા માટે એ ડેશ બી ડેશ ના છેદમાં એ બી બરાબર પી બી ડેશ ના છેદમાં પી બી શું થશે
ए डेश बी डेश ना छेद में ए बी अने पी बी डेश ना छेद में पी बी। ओके स्टूडेंट्स आने आपी दो समीकरण 10.8 એટલે કે તમારે પરીક્ષામાં સમીકરણ 10.8 નથી લખવાનું, તમારે આ પ્રમાણે લખવાનું છે, પહેલા ને સમીકરણ 1 આપવાનું છે અને સમીકરણ નંબર 2 આપવાનું છે એ પ્રમાણે। હવે એક્ચ્યુઅલમાં એ ડેશ બી ડેશ શું છે, તો એ ડેશ બી ડેશ એ પ્રતિબિંબની ઊંચાઈ છે, શું છે પ્રતિબિંબની ઊંચાઈ દર્શાવે છે, અને પ્રતિબિંબની ઊંચાઈ શું છે નીચેની તરફ છે ને એટલે માઇનસ એચ ડેશ આવશે, શું આવશે માઇનસ એચ ડેશ। ए बी ए शू दर्शावे छे तो वस्तु की ऊंचाई दर्शावे छे जे मुख्य अक्ष ने ऊपर नी तरफ छे एला माटे तेने धन लेवामां आवशे एटले के प्लस एच वडे दर्शावाय छे। पी बी डेश तो पी अने बी डेश एटले शू छे प्रतिबिंब अंतर दर्शावे छे, शू दर्शावे छे प्रतिबिंब अंतर जे आपात किरण नी विरुद्ध दिशामां छे एटले के ते माइनस वी लेवामां आवशे। पी बी पी थी बी ए वस्तु अंतर दर्शावे छे, ए पण आपात किरणनी विरुद्ध दिशामां छे एटला माटे तेनुं अंतर माइनस यू लेवामां आवशे। हवे सूत्र तमे जुओ, ओके प्रतिबिंबनी ऊंचाई एच डेश ना छेदमां वस्तुनी ऊंचाई एस छे, तो शुं छे प्रतिबिंबनी ऊंचाई शुं थई माइनस एच डेश अने वस्तुनी ऊंचाई एच, बराबर ओके डन। हवे शुं छे माइनस एच डेश, तो तमे जोई शको छो तो तमे शुं लख्युं आ ए डेश बी डेश ना छेदमां ए बी नी जगह आपणे लख्युं माइनस एच डेश ना छेदमां एच, अने आ पी बी डेश ना छेदमां पी बी नी जगह आपणे लख्युं माइनस वी ना छेदमां माइनस यू। ओके डन, हुं अहींया अलगथी सादुं रूप आपीने समजावुं छुं, चलो एच डेश ओके माइनस एच डेश ना छेदमां एच इक्वल्स टू माइनस वी ना छेदमां माइनस यू, આપણે કોની જગ્યાએ લખ્યા આની જગ્યાએ, બરાબર એ ડેશ બી ડેશના છેદમાં એ બી ઇક્વલ્સ ટુ પી બી ના પી બી ડેશના છેદમાં પી બી। હવે દેખો અહીંયા ડેરફોર માઇનસ એચ ડેશના છેદમાં એચ એવા ને એવા ઇક્વલ્સ ટુ આ માઇનસ અને આ માઇનસ કેન્સલ થઈ ગયા તો શું મળ્યું વીના છેદમાં યુ, તો ડેરફોર આ માઇનસ ચિહ્ન તેને આપી દઈએ તો એચ ડેશના છેદમાં એચ ઇક્વલ્સ માઇનસ વીના છેદમાં યુ તમને મૂલ્ય પ્રાપ્ત થયું, તો એચ ડેશના છેદમાં એચ ઇક્વલ્સ માઇનસ વીના છેદમાં યુ। ઓકે તો સમીકરણ 10.7 અને 10.9 પરથી કહી શકાય આ એચ ડેશના છેદમાં એચ, એચ ડેશના છેદમાં એચ એ આપનું શું છે, તો એચ ડેશના છેદમાં એચ એ આપણી મોટવાની એમ છે, શું છે આપણી મોટવાની એમ છે એટલે એમ ઇક્વલ્સ માઇનસ વીના છેદમાં યુ। ઓકે આપણે અંટરગોળ અરીસાના કિસ્સામાં મોટવાનીનું સૂત્ર મેળવ્યું છે, સાનું અંટરગોળ અરીસાના કિસ્સામાં। ઓકે સ્ટુડન્ટ્સ ચલો તો પછી હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે ચાલો તે જોઈએ। ક્વેશ્ચન નંબર 32 છે કે સમતલ અરીસા વડે મળતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ મોટવાનીના સૂત્ર પરથી મેળવો। ઓકે ચલો તો સમતલ અરીસા વડે મળતા વસ્તુના પ્રતિબિંબની કિરણાકૃતિ આકૃતિ 10.30માં દર્શાવી છે, આ શું છે સમતલ અરીસો છે, જોઈ શકો છો તમે આને શું કહેવાય સમતલ અરીસો કહેવાય। તો સમતલ અરીસા વડે શું છે, તો સમતલ અરીસા વડે મળતી મોટવાની સમતલ અરીસા વડે મળતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન વસ્તુનો પ્રકાર અને પરિમાણ સાના સૂત્ર પરથી મેળવવાનું છે મોટવાનીના સૂત્ર પરથી મેળવવાનું છે। તો તમે જોઈ શકો છો ઓકે એ બી એ તમારે વસ્તુ આપી દીધી છે, ઓકે વસ્તુની ઊંચાઈ છે એચ, અને એ ડેશ બી ડેશ એ તમારે પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ આપી દીધી છે ડન। હવે શું દર્શાવવામાં આવ્યું છે અહીંયા કિરણ આપાત થાય છે અને એ દિશામાં પરાવર્તિત પણ થાય છે, અહીંયા જે કિરણ આપાત થયું એ આ દિશામાં પરાવર્તિત થાય છે ઓકે, અને એનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં તમે જોઈ શકો છો। તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે વસ્તુની ઊંચાઈ એચ અને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ સમાન છે, વસ્તુની ઊંચાઈ એચ અને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ બંને શું છે સમાન છે, એટલે કે એચ ડેશ ઇક્વલ્સ ટુ એચ છે। મોટવાની એમ બરાબર શું આપી દઈશું છે એચ ડેશના છેદમાં એચ, એટલે કે જો હવે બંને સમાન છે એચ ડેશ અને એચ બંને સમાન છે એટલે કે આપણે એચ ડેશની જગ્યાએ એચ લખી શકીએ હા, એટલે એચના છેદમાં એચ 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 કેન્સલ તો શું વધ્યું એક, ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ્સ ચલો।
अथवा तो तमे आ प्रमाणे लखी सको छो वस्तु अंतर पी बी एटले के पी टी बी नु अंतर यू छे डन अने प्रतिबिंब अंतर पी बी डेश शु छे वी छे डन हवे वस्तु अंतर आपात किरणनी विरुद्ध दिशा में छे एटले माइनस यू रहीशु अने प्रतिबिंब अंतर आपात किरणनी दिशा में छे एटला माटे प्लस वी लईशु ओके डन मोटवानी एम बराबर माइनस वी ना छेद मा यू देरफोर इक्वल्स टू माइनस वी अने आ यू नी जगह आपने शू रहीशु माइनस यू रहेवाना छे एटले माइनस यू आ माइनस माइनस प्लस थई जाय એટલે શું મળ્યું વી ના છેદમાં યુ શું પ્રાપ્ત થયું વી ના છેદમાં યુ પ્રાપ્ત થયું એટલે મોટવાની ધન મળે છે અહીંયા તમને એમ બરાબર શું મળે છે વી ના છેદમાં યુ એટલે કે મોટવાની તમને શું પ્રાપ્ત થઈ ધન જે દર્શાવે છે કે પ્રતિબિંબ ચટ્ટું હશે તમારું પ્રતિબિંબ જે છે એ શું હશે ચટ્ટું એટલે કે સીધું હશે તેથી આભાસી હશે પ્રતિબિંબ એટલે કે તમને અરીસાના પાછળના ભાગમાં પ્રતિબિંબ દેખાતું હશે એવું તમને ભાસ થતું હશે તથા એમ બરાબર એક છે એના પરથી તમે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ છે તેવું કહી શકો છો ટૂંકમાં સમતલ રેખા વડે રચાતું પ્રતિબિંબ આભાસી ચટ્ટું અને વસ્તુના કદ જેટલું જ હોય છે સાના વડે સમતલ રેખા વડે રચાતું પ્રતિબિંબ શું હોય છે આભાસી હોય છે ચટ્ટું હોય છે અને વસ્તુના કદ જેટલું હોય છે સાના વડે સમતલ રેખા વડે રચાતું પ્રતિબિંબ ફરીથી રિપીટ કરું સમતલ રેખા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય આભાસી ચટ્ટું અને વસ્તુના કદ જેટલું જ હોય છે એટલે મોટવાનીના વ્યાપક સૂત્ર એમ બરાબર માઇનસ વી બાય યુ પરથી તમે મોટવાનીની વેલ્યુ જે કિંમત છે એ એક લખો બરાબર તો એક બરાબર માઇનસ વીના છેદમાં યુ થાય હવે શું છે તો યુને આ બાજુ એક સાથે ગુણો તો યુ એકા યુ ઓકે તો વી બરાબર શું થયું માઇનસ યુ પ્રાપ્ત થાય જે આપણને દર્શાવે છે કે સમતલ રેખાથી વસ્તુ જેટલા અંતરે આગળ હોય છે શું છે સમતલ રેખાથી વસ્તુ જેટલા અંતરે શું હોય છે આગળ હોય છે તેટલા જ અંતરે પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે ઓકે ડન એટલે કે સમતલ રેખાથી વસ્તુ જેટલા અંતરે આગળ હોય એટલા જ અંતરે એનું પ્રતિબિંબ પાછળના ભાગમાં દેખાય છે ઓકે સ્ટુડન્ટ્સ ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 33 શું છે ચાલો ત્યાં આપણે જોઈએ અરીસાના સૂત્ર 1/u + 1/v = 1/f પરથી સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન કેવી રીતે નક્કી કરશો અરીસાનું જે સૂત્ર છે 1/u + 1/v = 1/f છે એના પરથી તમારે શું નક્કી કરવાનું છે સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન કેવી રીતે નક્કી થાય છે સામા સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન કેવી રીતે નક્કી થાય છે તે તમારે જોવાનું છે તો સમતલ અરીસાની વક્ર ત્રિજ્યા r બરાબર અનંત લેવામાં આવે છે અને કેન્દ્ર લંબાઈ f એ પણ અનંત છે ઓકે ડન તો અરીસાના સૂત્ર પરથી અરીસાનું સૂત્ર છે 1/u ઓકે માઇનસ યુ પ્લસ 1/v = 1/∞ એટલે કે સંજ્ઞા પ્રણાલી વાપરતા ઓકે આનું આપણે મૂળ્ય 0 લઈ લઈએ તો માઇનસ 1/u + 1/v = 0 ઓકે ડન હવે શું કહ્યું છે તે આપણે જોઈએ તો ધેરફોર યુ બરાબર વી શું થશે યુ બરાબર વી ઓકે ડન તેથી કહી શકાય કે સમતલ રેખાથી વસ્તુ જેટલા અંતરે આગળ હોય છે તેટલા જ અંતરે પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે તેટલા જ અંતરે પ્રતિબિંબ ક્યાં રચાય છે અરીસાના પાછળના ભાગમાં એટલે કે અહીંયા આગળ માઇનસ 1/u તે તરફ જાય તો શું થઈ જાય પ્લસ 1/u થઈ જાય એટલે તમે આ પ્રમાણે જોઈ શકો છો 1/v = 1/u થઈ જશે ડન કે રીતે સાદું રૂપ આપ્યું છે યુ ને તમે એક સાથે આ બાજુ લાવી દો તો ગુણાકાર થશે યુ એકા યુ ઇક્વલ્સ વી ને તમે એ તરફ લઈ જાઓ તો એક સાથે ગુણાય એટલે વી એકા વી એટલે યુ બરાબર વી થયું શું થયું યુ બરાબર વી એટલે કે તમને આ ડાયરેક્ટલી ન ખબર પડે તો આ પ્રમાણે તમે સોલ્વ કરી શકો છો આ માઇનસ 1/u ને તમે આ બાજુ લાવી દો તો પ્લસ 1/u થઈ જાય ઓકે ડેટ્સ ઓલ ચલો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણને 32 સેન્ટીમીટર ત્રિજ્યા
वक्रता त्रिज्या धरावता बहिगोल अड़ीसा केन्द्र लंबाई शोधवा के 32 सेंटीमीटर वक्रता त्रिज्या धरावता जो बहिगोल अड़ीसो है शो शोधवा केन्द्र लंबाई शोधवा केन्द्र लंबाई एट के एफ शोधवा शो शोधवा एफ અહીં બરીગોળ અડીસાની વક્રત ત્રિજ્યા આર બરાબર પ્લસ 32 સેન્ટીમીટર લેવામાં આવે છે. ઓકે ડન. કેમ પ્લસ 32 સેન્ટીમીટર લેવામાં આવ્યું? કેમ કે અહીંયા બહિગોળ અડીસો કયો છે અને બહિગોળ અડીસામાં વક્રત ત્રિજ્યા કઈ દિશામાં હોય છે? આપાત કિરણની દિશામાં હોય છે, એટલે કે જમણી બાજુ હોય છે ના, એટલા માટે તેનું મૂલ્ય ધન લેવામાં આવે છે. તો કેન્દ્ર લંબાઈ એફનું સૂત્ર છે આરના છેદમાં બે, એટલે એફ ઇક્વલ્સ ટુ આરના છેદમાં બે. એફ ઇક્વલ્સ ટુ આર કેટલા છે? 32 ના છેદમાં બે, 16 એકા 16, 16 દુ 32, એટલે આર બર એફ બરાબર તમને પ્રાપ્ત થયા 16 સેન્ટીમીટર. આમ બહિગોળ અડીસાની કેન્દ્ર લંબાઈ તમને શું પ્રાપ્ત થઈ? 16 સેન્ટીમીટર પ્રાપ્ત થઈ. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 35. એક અંતર્ગોળ અડીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું ત્રણ ગણું મોટું વિવર્ધિત એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ આપે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? એક અંતર્ગોળ અડીસો છે તેની સામે કેટલા સેન્ટીમીટરે, તો 10 સેન્ટીમીટર અંતરે રાખેલું વસ્તુનું ત્રણ ગણું મોટું પ્રતિબિંબ શું છે? ત્રણ ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. ઓકે, શું આપે છે? ત્રણ ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે જ્યારે અંતર્ગોળ અડીસાની સામે 10 સેન્ટીમીટર અંતરે આપણે કોઈ વસ્તુને રાખીએ છીએ ત્યારે. કેટલા સેન્ટીમીટર અંતરે? 10 સેન્ટીમીટરે અંતરે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? પ્રતિબિંબ આપણે ક્યાં રચાશે? તો અંતર્ગોળ વિસ્તારે વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની મોટવાની ઋણ હોય છે. અંતર્ગોળ વિસ્તારે વડે રચાતું જે વાસ્તવિક પ્રતિબિંબ છે ને, એને મોટવાની શું લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. કેમ કે અંતર્ગોળ અડીસાનો ઉપયોગ કર્યો છે ને, એટલા માટે. જો બહિગોળ અડીસાનો ઉપયોગ કર્યો હોય તો ધન હોત ને, કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ ઊંડું હોય છે. વાસ્તવિક પ્રતિબિંબ શું હોય? ઊંડું, એટલે એમ બરાબર શું થશે? માઇનસ 3 થશે. વસ્તુ અંતર હંમેશા ઋણ હોય છે, યસ યા નો? યસ, એટલે કે તમારે વસ્તુ અંતર યુ બરાબર શું હશે? માઇનસ 10 સેન્ટીમીટર. અંતર્ગોળ અડીસામાં છે ને, એટલા માટે. બહિગોળ અડીસામાં હોત તો ધન, બહિગોળ અડીસામાં હોત તો પણ વસ્તુ અંતર યુ જ હોત. ઓકે ચલો, પ્રતિબિંબ અંતર વી આપણને ખબર નથી, એટલે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે એ પણ શોધવાનું છે અને પ્રતિબિંબ અંતર પણ શોધવાનું છે. એ મોટવાનીનું સૂત્ર છે એમ બરાબર માઇનસ વી બાય યુ, જ્યાં એમની જગ્યાએ આપણે લખીશું માઇનસ 9 બરાબર માઇનસ વી એવા ને એવા, અને યુની જગ્યાએ માઇનસ 10. આ માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા, એટલે માઇનસ 9 બરાબર વીના છેદમાં 10. હવે 10 છેદમાં છે એ બાજુ જતા રહે તો માઇનસ 9 સાથે ગુણાય, એટલે 10 તારી 30. કેવા 30? માઇનસ 30, એટલે તમને પ્રતિબિંબ અંતર વી બરાબર શું પ્રાપ્ત થયું? માઇનસ 30 સેન્ટીમીટર પ્રાપ્ત થયું. આમ વાસ્તવિક પ્રતિબિંબ અંતર્ગોળ અડીસાના આગળના ભાગે એટલે કે 30 સેન્ટીમીટરે અંતરે હશે. આમ વાસ્તવિક પ્રતિબિંબ એ ક્યાં? અંતર્ગોળ અડીસાનો જે આગળનો ભાગ છે તૈયાર કરે, એટલે કે વસ્તુ તરફ 30 સેન્ટીમીટરના અંતરે હશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આની સાથે આપણે આજે સ્ટડી કર્યા છે કેટલા ક્વેશ્ચન આન્સર, તો ક્વેશ્ચન નંબર 28, ક્વેશ્ચન નંબર 29, ક્વેશ્ચન નંબર 30, ક્વેશ્ચન નંબર 31, ક્વેશ્ચન નંબર 32, 33, 34 એન્ડ 35 સુધી જોયું છે. હવે આની સાથે આપણો અંતર્ગોળ અને બહિગોળ અડીસામાં મોટવાની વાળો ટોપિક પણ આની સાથે પૂર્ણ થયો છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટડી કરીશું પ્રકાશનું વક્રી પવન. સાનો? પ્રકાશનું વક્રી પવન આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટડી કરીશું. સો સ્ટુડન્ટ્સ, વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ વર્ક, અને ના ખબર પડે તો તમે મને પર્સનલી, મેં તમને મારો વોટ્સઅપ નંબર આપેલો છે, ઓકે ડન, એના પર તમે મને પૂછી શકો છો. એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો પ્લીઝ કરી લો અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ સાથે. બોર્ડની એક્ઝામ નજીક જ છે તો આ બધા વિડીયો તમને ઘણા કામ લાગી શકે છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ વર્ક. જય હિન્દ, જય ભારત.